नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 7 विषय सामाजिक विज्ञान अंदर पाठ 13 के संसाधनों जतन और તેનું સંરક્ષણ એના વિશે જાણીશું। હવે આગળના વિડિયોની અંદર આપણે જોઈ રહ્યા કે જળ સંસાધન અને ભૂમિગત સંસાધન, તો આ બંને વિશે ચર્ચા કરી કે દરેક સંસાધનો જે છે એનો ઉપયોગ માનવી જે છે પોતાના જીવનની અંદર આજે દરેક કુદરતી તત્વો જે છે, કુદરતી પદાર્થો જે છે એનો ઉપયોગ કરે છે। જેમ આપણે વાત કરી કે ખેતી જે છે, કે ખેતીથી શરૂઆત કરી અને જે ઔદ્યોગિક એકમો છે ત્યાર પછી પરિવહન છે, તો આ દરેક ક્ષેત્રની અંદર માનવી જે છે આ કુદરતી સંસાધનો જે છે એનો ઉપયોગ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કોઈ ને કોઈ રીતે આ કુદરતી સંસાધનોના દરેક પદાર્થો જે છે એનો ઉપયોગ જે છે પોતાના જીવનની અંદર કરે છે। તો એ રીતે આપણે વાત કરી કે ભૂમિગત સંસાધનો, કે ભૂમિગત સંસાધનો છે જેની અંદર જમીન જે છે એનું નિર્માણ અને એ જમીનનું ધોવાણ જે છે થતું હોય છે, તો એ જમીનનું ધોવાણ જે છે એને થતું કઈ રીતે અટકાવવું, એના ઉપાય કઈ રીતે એનું આપણે જતન કરી શકીએ, કઈ રીતે એની જાળવણી કરી શકીએ। ત્યારબાદ આપણે જળ સંસાધન જોયું કે જળ સંસાધન જે છે એના ઘણા બધા સ્ત્રોતો છે કે જેની અંદર આપણે જળ જે છે એને સમાવી શકીએ, એમને ઉપયોગ કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ જળ જે છે, પરંતુ એનો જે વધારે પ્રમાણમાં કે જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં જે ઉપયોગ દુરુપયોગ થઈ રહ્યો છે તો એ કઈ રીતે ઓછો કરવો, અને આ દરેક બાબતો જે છે એની અંદર વ્યક્તિ કોઈ પણ કહીએ કે કોઈ પણ એક વ્યક્તિ જે છે એ આ કાર્ય કરે કે એમને એનું જતન કરે અથવા તો બતાવે એમને, પરંતુ લોકો જે છે સહિયારા મળી અને આપણી આ દરેક જે કહીએ કે સંસાધનો જે છે આપણી સહિયારી મિલકત છે અને એને કઈ રીતે જાળવવી, કઈ રીતે સાચવવી, એનો ઉપયોગ જે છે કઈ રીતે કરવો, તો એ રીતે વ્યવસ્થિત જો ઉપયોગ કરવામાં આવે તો આગળની પેઢી માટે પણ આ જે કુદરતી સંસાધનો જતા કહીએ કે પદાર્થો જે છે એમને ઉપયોગમાં આવી શકે, એમના માટે પણ મદદરૂપ બને। તો એ માટે આપણે હવે જોઈએ કે ખનિજ સંસાધનો, તો ખનિજ સંસાધનની અંદર વાત કરીએ કે વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા જે ઓજારો જે છે એનો ઉપયોગ કરતો હતો, એટલે કે માનવીનો ખનિજ સાથેનો ખૂબ જ જૂનો અને ગાઢ સંબંધ છે। માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે, જેમ કે પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ, વર્તમાન સમયને અણુયુગ કહે છે, એટલે કે મનુષ્ય જે છે એમના ખનિજ સાથેનો જૂનો એવો સંબંધ છે, કે પહેલાના સમયમાં પણ ભલે અત્યાર જેટલી આધુનિકતા પ્રમાણે જે વિકાસ થઈ રહ્યો છે એટલો બધો વિકાસ થયેલો ના હતો, પરંતુ આ દરેક ખનિજ જે છે એનો ઉપયોગ તો કરવામાં આવતો જ હતો। હવે વર્ષો પહેલા માનવી જે છે પથ્થરમાંથી બનાવેલા ઓજારનો ઉપયોગ કરતો હતો, એટલે કે ખનિજ સાથેનો સંબંધ એમનો જૂનો અને ગાઢ છે। માનવ સંસ્કૃતિમાં જે માનવ વિકાસના તબક્કા જે છે પહેલાના જે તબક્કાઓ જે છે એને આપણે ખનિજોના નામ પરથી ઓળખીએ છીએ, કે પાષાણ યુગ પથ્થર સાથે જોડાયેલો યુગ, પછી તાંબ્ર યુગ છે, કાંસ્ય યુગ છે એટલે કે તાંબુ છે, કાંસ્ય છે, લોહયુગ લોખંડ, પછી વર્તમાન સમય ને એટલે કે હાલનો સમય જે છે અણુયુગ છે, એટલે કે આ દરેક યુગ જે છે ખનિજો સાથે જોડાયેલા છે। હવે ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજો જે છે એનું મહત્વ જે છે એ અનેક ગણું વધી ગયું છે। ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મેળવવા એ આગળ વધી રહ્યું છે, એટલે કે ભારત દેશની અંદર એટલે કે ભારતમાં પૂરતા પ્રમાણમાં ખનિજ છે એટલે કે ખનિજ સંપત્તિ જે છે પૂરતા પ્રમાણમાં મળી રહે છે, તો પરિણામે વિશ્વના દેશો સાથે તેમ આપણે કહીએ છીએ કે આ જે સંસાધનો જે છે આપણા દેશની કરોડરજ્જુ કહી શકાય અથવા તો લોકોની સમૃદ્ધિનો આધારસ્તંભ છે, તો એ રીતે જે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવી અને કાર્ય કરીને આગળ વધી રહ્યું છે। હવે પ્રવૃત્તિમાં કે તમે રોજબરોજના કામની અંદર કઈ કઈ ખનિજોનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવવાની છે। ત્યારબાદ જોઈએ કે ખનિજ સંરક્ષણ, હવે ખનિજ સંરક્ષણની અંદર છે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી જે ટેકનિક એટલે કે જે બધા નવા નવા સુધારા વધારાઓ આવ્યા છે, ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ એટલે કે ટેકનોલોજીના લીધે અને વધતી જતી જે વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપયોગ ચરમસીમાએ પહોંચ્યો છે, એટલે કે કુદરતી પદાર્થો જે છે એનો ઉપયોગ જે છે ખૂબ જ પ્રમાણમાં થઈ રહ્યો છે, જેથી કેટલાક ખનિજો જે છે
એક ખૂટી જવાનો ભય ઉભો થયો છે, એટલે કે અમુક ખનિજો જે છે હવે મર્યાદિત પ્રમાણમાં છે કે જે હવે મળી શકે એમ નથી. તો કે આ ખનિજો જે છે એ ખૂટી જવાનો ભય ઉભો થયો છે. શા માટે? તો કે જે આ વધતી જતી વસ્તી કે જેને એની દરેક જરૂરિયાતોને પહોંચી વળવા માટે થઈ, અને બીજું કે આજે કુદરતી સંસાધનો જે છે એનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે કે જરૂરિયાત કરતા પણ વધારે પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. આના પરિણામે આ દરેક ખનિજો જે છે ખૂટી જવાનો ભય ઉભો થયો છે. હવે ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. ખનિજ સંપત્તિ જે છે એનો જે કહીએ કે દરેક બાબતની અંદર એનો ઉપયોગ થવા લાગે છે. જેમ આપણે કહીએ કે પેટ્રોલિયમ પદાર્થો, જેમ કે પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજો જે છે ખૂટી જવાના આરે આવેલો સાથે કે આમ જોવા તો પેટ્રોલ છે, ડીઝલ જે છે એનો ઉપયોગ આપણે જોઈએ તો પુષ્કળ પ્રમાણમાં અત્યારે થતો જોવા મળે છે. જેથી ખનિજ સંસાધનોનો ખૂબ કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે, એટલે કે એને આપણે જાળવીને ઉપયોગ આપણે એનો જાળવીનો ઉપયોગ કરીએ અથવા તો માપ પૂરતો જ ઉપયોગ કરીએ તો એ પણ એક જાતની બચત જ છે. અને ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય, એટલે કે એના માટે કોઈ બીજો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે એવી પ્રક્રિયાઓ જે છે આ કરવી જોઈએ, કે એવા ખનિજો જે છે એ મળી રહે અથવા તો એ ખનિજોમાંથી આપણે જે કહીએ કે શક્ય હોય ત્યાં સુધી ખનિજો જે છે એનો પુનઃ ઉપયોગ કરી શકીએ એવી પ્રક્રિયાઓ જે છે એ કરવી જોઈએ. આ રીતે જોઈએ કે ખનિજ સંસાધન જે છે કે જેનો ઉપયોગ જે છે આપણે રોજબરોજની પ્રવૃત્તિઓમાં ઘણો બધો થતો હોય છે, પેટ્રોલ ડીઝલ જે છે એ તો ખાસ છે, તો એમનો ઉપયોગ આપણે થતો હોય છે, એટલે આ સંસાધનો જે છે એનો ખપ પૂરતો ઉપયોગ કરવો જોઈએ અને એવી પ્રવૃત્તિઓ શોધી કાઢવી જોઈએ કે જેના દ્વારા એ ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે અને જેમ બને એને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે છે કે વન અને વન્યજીવ સંસાધન. તો માનવનું અસ્તિત્વ અને પ્રગતિ જે છે એ વિવિધ સંસાધનોને આભારી છે, કે મનુષ્ય જે છે એનું જીવન ટકી રહે એમની પ્રગતિ જે છે એમનામાં વધારો થાય તો એ બધું જે છે આ સંસાધનોને આભારી છે. કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી અને આપણી જરૂરિયાતો જે છે એ પૂર્ણ કરતા રહ્યા છીએ, એટલે કે કુદરત પાસેથી જે આપણને કુદરતની બક્ષિસ સ્વરૂપ જે આ બધી ચીજો મળેલી છે કે કુદરતી પદાર્થો પ્રાપ્ત થયા છે, તો કે કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી અને આપણી જરૂરિયાતો જે છે એ પૂર્ણ કરી રહ્યા છીએ. જેની અંદર જંગલો જે છે અતિ મહત્વનું સાધન છે, કે જેની અંદરથી આપણે ઔષધિઓ છે, લાકડું છે અથવા તો ઘણી બધી ચીજ વસ્તુઓ જે છે એ જંગલોની અંદરથી મળી રહે છે. અને સાથે વન્યજીવન પણ નિરાળું અને વૈવિધ્યસભર છે, કે ભારતીય સંસ્કૃતિની અંદર વન જે છે એનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો આ રીતે આપણે વાત કરીએ કે માનવીનું અસ્તિત્વ જે છે એ ટકાવી રાખવા માટે છે. એક રીતે આપણે કહી શકીએ કે વન્ય જીવન અને વન, તો એની અંદરથી પણ આપણને ઘણા બધા એવા સાધનો જે છે અથવા તો એવી ચીજ વસ્તુઓ છે કે જે જીવન નિર્વાહ કરવામાં ખૂબ જ ઉપયોગી છે, આપણી પ્રવૃત્તિઓ જે છે એ કાર્ય કરવામાં ખૂબ જ ઉપયોગી નીકળે છે, તો કે આ સંસાધન પણ ખૂબ જ ઉપયોગી છે. હવે એની અંદર જોઈએ કે જંગલોનું મહત્વ, કે જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલની અંદરથી ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ મળી રહે છે કે જે આપણને કોઈ ને કોઈ રીતે ઉપયોગમાં આવતી હોય છે. જંગલમાંથી મળતું શાક અને શાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે, તેમાંથી ઘરનું ફર્નિચર ને વગેરે જેવી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. પછી છે કે દેવદાર અને ચીડના લાકડામાંથી રમત રમતના સાધનો બને છે, અને વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે, અને જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે પણ આપણને મળે છે. હવે જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે, એટલે કે જંગલની અંદર થતી આ વનસ્પતિઓ જે છે એ જીવનની મોટાભાગની જરૂરિયાતો જે છે એ પૂરી કરતી છે. આદિકાળના સમયમાં આપણે જોઈએ તો મોસ્ટ ઓફ જે ઔદ્યોગિક ક્રાંતિ નથી થઈ, તો એ સમયની અંદર આ બધી વનસ્પતિઓ જે છે અથવા તો જંગલોની અંદર જ માનવી જે છે પોતાનું જીવન નિર્વાહ કરતો હતો.
એટલે કે જંગલ માં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે કે જે આ બધી વસ્તુઓ છે કે લાખ ડુંગર મધ ઔષધિ તો આ બધી વસ્તુઓ જે છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે જંગલોનું આર્થિક મહત્વ તો કે જંગલોનું આર્થિક મહત્વ સાથે પર્યાવરણીય મહત્વ પણ વિશેષ છે. જંગલો આબોહવાને વિષમબંધી અટકાવી અને ભેજ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તેમજ જંગલોની અંદર વધુ વૃક્ષો હોય છે તો એના પરિણામે વરસાદ માટે પણ તે ઉપયોગી બને છે, એટલે કે વધુ વરસાદ લાવવામાં પણ જંગલનો મહત્વનો ફાળો છે. કોઈ ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. એટલે કે જંગલોની અંદર જ્યાં વધારે પ્રમાણમાં વૃક્ષો હોય છે તો પરિણામે તે વધુ વરસાદ લાવવામાં ઉપયોગી છે. અને બીજું એ કે ભૂમિગત જળ જે છે ટકાવી રાખવામાં પણ એ મદદરૂપ બને છે અને જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે. એટલે કે જમીન દ્વારા ઘણા બધા જંગલ દ્વારા ઘણા બધા ફાયદા થાય છે. વાતાવરણની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં પણ મદદરૂપ છે. એટલે કે આપણે કહીએ કે જંગલોનું જે મહત્વ, તો જંગલોનું મહત્વ જોઈએ તો કે જંગલો જે છે આબોહવાને વિષમબંધી અટકાવી અને ભેજવાળી બનાવી રાખે છે, એટલે કે ભેજ જાળવી રાખે છે. તેમજ વધારે વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે અને ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે. એ ઉપરાંત જમીનનું ધોવાણ પણ અટકાવે છે અને વાતાવરણની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં પણ મદદરૂપ બને છે. આ રીતે જંગલો જે છે એમનું મહત્વ એટલે કે ઘણું બધું છે. પછી ભારતની અંદર જંગલોનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ જંગલો જે છે એ અંદમાન અને નિકોબાર જે દ્વીપ સમૂહ છે ત્યાં, તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ જે છે એ રાજ્યોની અંદર જ જોવા મળે છે. હવે ઉત્તર પૂર્વના જે પર્વતીય ક્ષેત્રો છે એની અંદર જંગલોનું પ્રમાણ જે છે એ 60% વધુ છે અને ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના એટલે કે સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017 રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. અને ત્યારબાદ વાત કરી કે રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિભાગના 33% વિસ્તારના જે 33% વિસ્તારની અંદર જંગલો હોવા જોઈએ. ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું જ છે, એટલે કે જંગલોનું પ્રમાણ જે છે કે ભારત અંદર જોવા જોઈએ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. હવે ત્યારબાદ જોઈએ કે વન સંરક્ષણ. હવે આજે જંગલો જે છે એ પણ ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. પરિણામ આપણે જોઈએ કે વસ્તી જે છે પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે અને મનુષ્ય કોઈને કોઈ રીતે પોતાની જરૂરિયાત સંતોષવા માટે જંગલોનો પણ એટલે કે પોતાને જે સાધનો જે છે કે કુદરતી પદાર્થો જે છે એમને પણ નષ્ટ કરવા લાગે છે. એટલે કે આજે જંગલો જે છે એ ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે અને ઘટતા જતા જંગલો જે છે એ વિશ્વની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા માટે, પછી ઇમારતી લાકડું મેળવવા માટે અને શહેરીકરણ. તો આ બધા કારણો જે છે એમના લીધે જંગલો જે છે એ ઘટી રહ્યા છે, એટલે કે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. તો આ બધા કાર્યો જે છે એ બંધ કરતા છે કે માનવીને જમીન મેળવવાની લાલચને કારણે પણ એ જંગલ જો નષ્ટ કરવા લાગ્યો છે, પછી ઉદ્યોગ માટે કાચો માલ મેળવે, પછી છે કે ઇમારતી લાકડું મેળવવા માટે શહેરીકરણ, આ બધા કારણોને લીધે જંગલો જે છે ખૂબ જ ઘટી રહ્યા છે. હવે જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પણ ભોગવવા પડ્યા છે, જેની અંદર આપણે જોઈએ કે પહેલું છે કે પ્રદૂષણની અંદર વધારો, બીજું છે કે વરસાદનું પ્રમાણ ઘટવું, કે જંગલો જે છે એનું પ્રમાણ ઘટશે તો સ્વાભાવિક છે કે વરસાદનું પ્રમાણ પણ ઘટી જાય. પછી છે કે દુષ્કાળ, જમીનનું ધોવાણ, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, વૈશ્વિક તાપમાનની અંદર વધારો, પ્રાકૃતિક સૌંદર્યનો નાશ થવો. તો આ બધા કારણો જે છે એ આપણે શેના લીધે ભોગવવા પડે છે કે જંગલોનો જે વિનાશ થઈ રહ્યો છે એના કારણે છે. માણસ પોતાની જરૂરિયાત સંતોષવા માટે જંગલો જે છે એનો વિનાશ કરી રહ્યો છે, પરંતુ એમની પાછળ જે પરિણામો માઠા ભોગવવા પડે છે એમનો પણ વિચાર કરવો જોઈએ. હવે ભારતીય બંધારણમાં વન, સરોવર, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા
જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. વન અને વન્ય જીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે કે વન્ય અંદર જે રહેતા પશુઓ છે, પક્ષીઓ છે, તો વન્ય જીવો જે છે એમને પણ રક્ષણ એટલે કે કાયદા દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવે છે ને, એમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. છતાં પણ આ કાર્ય થાય છે. હવે વન સંરક્ષણના કેટલાક ઉપાયો છે કે જે આ મુજબ છે કે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાય. પછી બીજી સ્પર્ધાઓ છે, પ્રવૃત્તિઓ છે, એમના દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું, જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તા સભર બનાવવું, પડતર જમીનની અંદર વૃક્ષારોપણ કરાવવું, શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી, વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વ આપવું. તો આના દ્વારા જે આ જંગલો જે છે એ નષ્ટ થઈ રહ્યા છે એ અટકાવી શકાય, જંગલોના વિનાશને અટકાવી શકાય કે આ રીતની પ્રવૃત્તિઓ કરવામાં આવે તો, કે જંગલોનું મહત્વ સમજાવવું જોઈએ અને લોકોએ સાથે મળી અને જે આ પ્રવૃત્તિઓ જે છે એ કરવી જોઈએ, તો જેને એના લીધે જંગલો જે છે બની રહે ને પરિણામે આપણે આપણી જે સંસ્કૃતિ જે છે એને જાળવી શકીએ. અને બીજું એ કે એમના દ્વારા આપણને બીજી પણ ઘણી સુવિધાઓ મળી રહે છે. હવે ઉજવણીના વિવિધ દિવસો છે કે વૃક્ષારોપણ છે, વન મહોત્સવ છે જેવા કાર્યક્રમો જે છે એમને મહત્વ આપવું જોઈએ. અને 21 માર્ચ, તો 21 માર્ચ જે છે એ વિશ્વ વન દિન તરીકે ઉજવાય છે, તો એની ઉજવણી કરવી જોઈએ. પછી છે 5 જૂન કે વિશ્વ પર્યાવરણ દિવસ, કે આપણે આ બધા દિવસો જે છે અત્યારે વધારે ને વધારે પ્રમાણમાં વૃક્ષો જે છે એ ઉગાડવા જોઈએ, અથવા તો આપણે વૃક્ષો જે છે એ વાવવા જોઈએ. પછી છે 4 ઓક્ટોબર કે વન્ય પ્રાણી દિવસ અને 29 ડિસેમ્બર કે જૈવ વિવિધતા દિવસ. આ જે પર્યાવરણ લક્ષી જે દિવસો છે તો એની ઉજવણી કરીને વધારે પ્રમાણમાં વૃક્ષો વાવવા જોઈએ, જેના કારણે વરસાદ જે છે વધુ આવી શકે અને જમીનનું ધોવાણ પણ અટકાવી શકીએ અને પરિણામે આ સંસાધનો જે છે એ જળવાઈ રહે એવી કોશિશ કરવી જોઈએ. હવે આપણે ખનિજ સંસાધન અને વન અને વન્યજીવ સંસાધન વિશે માહિતી મેળવી. હવે વન્યજીવ સંસાધન જે છે એના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું. અસ્તુ.